નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. મિત્રો, સવાર સવારમાં એવા ન્યૂઝ મળી રહ્યા છે કે કોઈ બીજા રાજનૈતિક નેતા આવી ટિપ્પણી કરે કે આવું નિવેદન આપે તો સમજ્યા અને એને ઇગ્નોર થઈ શકે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે, તેઓએ એક ઘટસ્ફોટ સનસનાટી ભર્યું નિવેદન કર્યું છે. રહસ્યમય ઘટસ્ફોટ કહેવાય. શું બોલ્યા ખબર છે? અદાણી અને અંબાણીએ ટેમ્પો ભરીને કાળું નાણું કોંગ્રેસને આપ્યું છે. વિચાર કરો, આ મોદી સાહેબનું નિવેદન છે. કોના સંબંધોની આપણે ક્યાં તુલના કરીએ છીએ, કોના સંબંધો ક્યાં ગોઠવ્યો છે મનમાં, પરંતુ કંઈક હોર બીજું હોય છે, એટલે કે પડદાની પાછળ પિક્ચર કંઈ બીજું છે. મોદીજી, ડરો છો કેમ? અદાણી અંબાણી પર સીબીઆઈ અને ઈડીની રેડ પડાવી ધરપકડ કરો. સહેજાદા ઈટનો જવાબ પથ્થરથી આપ્યો છે. પૂર્વ ભારતના લોકો ચીની અને દક્ષિણના આફ્રિકન જેવા છે, પિત્રોડાએ પલીતો ચાંપ્યો છે. વડોદરાના 28,000 ઉપરાંત વિદ્યાર્થીઓનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે. આજે રિઝલ્ટ છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની 90થી વધુ ફ્લાઇટ રદ, હજારો પ્રવાસી રખડ્યા છે. કેબિન ક્રૂ સામૂહિક રજા પર ઉતરી જતા દોડધામ મચી છે. મિત્રો, સ્કૂલમાં વિદ્યાર્થીઓ એટલે કે સ્ટુડન્ટો બંક મારે અને જેવી પરિસ્થિતિ સર્જાય, એવી જ પરિસ્થિતિ આ તો એર ઇન્ડિયામાં જોવા મળી રહી છે. જે કેબિન ક્રૂ છે તે લોકોએ સામૂહિક રજા પર ઉતરી ગયા છે. હૈદરાબાદનો વિસ્ફોટક બેટિંગ, માત્ર 9.4 ઓવરમાં 167 રન ફટકારી અને લખનૌને હરાવ્યું છે. ભારતમાં વારસાઈ વેરો લગાવ્યો તો અર્થતંત્ર બેસી જવાની ભીતિ પણ સેવાય છે. ગુજરાતમાં 7 દિવસ 465 લોકો ગરમીથી બીમારીનો શિકાર. ગરમી દિન પ્રતિદિન વધી રહી છે, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા એક અપીલ કરીએ છીએ. પાણીની લાઈન તોડી નાખનાર કોન્ટ્રાક્ટરને 10 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. મિત્રો, મહીસાગરથી આવતી મુખ્ય ફીડર લાઇનમાં દશરથ પાસે 15 દિવસથી ભંગાણ છે. લોકોને હાલાકી પણ પડી રહી છે, પરંતુ કોણ અવાજ ઉચ્ચારે તો બહુ મોટા પ્રશ્નાર્થ ઊભા થાય છે. વિધાનસભાની 5 પૈકી વાઘોડિયા બેઠકમાં વિક્રમી 70.29% મતદાન. કોણ આવશે? મોટો પ્રશ્નાર્થ. પરિણામના દિવસે ખ્યાલ આવી જશે. વડોદરા લોકસભા બેઠક પર 61.69% મતદાનની 24 કલાક બાદ જાહેરાત કરવામાં આવી છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. તમારી પાસે સીબીઆઈ અને ઈડી છે, એમને મોકલીને તપાસ કરો. રાહુલનું એક નિવેદન સામે આવ્યું છે. સામે મોદી સાહેબ પણ એવા જ નિવેદનોને એવા જ સનસનાટી ભર્યા ઉલ્લેખો ઉચ્ચારી રહ્યા છે. મિત્રો, તેઓ કહી રહ્યા છે કે સહેજાદા જણાવે છે કે અદાણી અંબાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો. અને એક મોટા પ્રશ્નાર્થો છે, હવે કોણે માલ ઉઠાવ્યો અને કોણ ઈડી અને સીબીઆઈની બીક આપી રહ્યું છે? બહુ અઘરા સંબંધો પડદાની પાછળ દેખાઈ રહ્યા છે. ભાજપના નેતા રમેશ બાબુના પુત્રનું બુથ કેપ્ચરિંગ, અધિકારીઓની હાજરીમાં જ લોકોને મત નખાવ્યા. આ મોટો પ્રશ્નાર્થ. કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે. મનોજ ડામોરની ધરપકડ કરાઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તાવડિયાની રજૂઆત, વિજય સત્તાને પડકારી, સ્ટાફ સામે કડક પગલાં ભરી ફરી મતદાન કરાવો. ગુજરાત સહિત 10 રાજ્યોના 2500 બાળકો ગરમીમાં 16 દિવસ એસી અને પંખા વગર રહેશે. સ્મોકિંગ કરો છો તો ભવિષ્યમાં જન્મનાર તમારું સંતાન અસ્થમાનું જોખમ વધારે છે. 3-5 વર્ષની વયે પ્રથમ લક્ષણ દેખાય છે. મિત્રો, ચેતી જજો જો સ્મોકિંગ કરતા હો, કારણ કે તમારી આવનારી પેઢીને પણ આની અસર થઈ શકે છે. નકલી હુકમ મૂકી અશાંત ધારા હેઠળનું ઘર વેચ્યું. મહિલા સહિત 2ના આગોતરા જામીન નામંજૂર. ઓછા મતદાન માટે જવાબદાર કોણ? ગરમી, ઓવર કોન્ફિડન્સ કે પછી જ્ઞાતિ અને સમાજના વિવાદ? મોટો પ્રશ્નાર્થ છે. કોણ સોલ્યુશન લાવશે? હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પિતૃદા દ્વારા ભારતીયો માટે વંશીય ટિપ્પણી કરવામાં આવી છે, ત્યારે મોદીના આકરા પ્રહાર પણ સામે આવ્યા છે. શું કોંગ્રેસને અદાણી અંબાણી તરફથી ટેમ્પો ભરીને કાળું નાણું જે છે તે મળ્યું છે? આવો એક પ્રશ્નાર્થ કરવામાં આવ્યો છે મોદીજી દ્વારા. ઈવીએમ તો આપણા બાપનું છે. વિજય બાબોરે ઈવીએમ કેપ્ચર કર્યું. મહીસાગરમાં ભાજપના નેતા રમેશ બાબુના પુત્રનું એક કારસ્તાન સામે આવ્યું છે. વડોદરામાં મતદાનની ટકાવારી 6.54% ઘટી, પણ મતદારો 17,138 જ ઘટ્યા.
નેત્રંગ નગરમાં 32.42% લોકોએ મત જ ન આપ્યા. સુરત જિલ્લાની શાળાઓમાં આજથી 35 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં ન્યૂઝ ચેનલના કેમેરામેનનું હાથીના હુમલામાં મૃત્યુ થયું છે. હાથીએ હુમલો કરીને મૃત્યુ થયું એ કેમેરામેનનું છે. મિત્રો, કેરળની આ ઘટના છે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ. ચક્રવાતો મિડવેસ્ટના રાજ્યો પર ત્રાટક્યા, જ્યારે મિસિંગને તેની પ્રથમ ચક્રવાત કટોકટી જાહેર કરવી પડી છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. રાહુલે અદાણી અને અંબાણી પાસે કેટલું ફંડ લીધું છે? પ્રશ્નાર્થ. એર ઇન્ડિયા એક્સપ્રેસે અચાનક જ પોતાની 78 ફ્લાઇટ રદ કરી છે. ક્રૂ મેમ્બરો સામૂહિક બીમારીની રજા પર જતા જ આ એક ઘટના સર્જાઈ છે. મતદાનમાં 25 કલાક બાદ ગણતરી પૂર્ણ, વોટની નહીં પરંતુ આંકડાની. હરણી લેક ઝોન બોટ દુર્ઘટનામાં 18 પૈકી 4 મહિલા આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભાજપના નેતાના પુત્રની દમંગાઈ બુથ કેપ્ચરિંગ ફેસબુક લાઈવ કર્યું હતું. મિત્રો, ગાંધીના ગુજરાતમાં બિહારવાળી જોવા મળી. બોલિવૂડ એક્ટ્રેસ સોનિયા કપૂરે પોતાના સહેલીના પતિને જ પ્રેમ કર્યો. કોઈ પણ સંસ્કારી સમાજમાં હિંસાને મહત્વ આપવામાં આવશે નહીં, રણધીર જયસ્વાલનું એક નિવેદન સામે આવ્યું છે. 4 જૂન સુધી ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત છે. માંડવી સ્થિત કલ્યાણરાયજી હવેલીથી વન વિભાગે 6 પાડી પોપટ કબજે કર્યા છે. પેટ્રોલ ભરેલી ગુડ્સ ટ્રેનના વેગનમાં આગ, વ્યક્તિ ભડથું થઈ ગયા અને ફાયરે આગ કાબૂમાં લીધી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. રંગભેદ ટિપ્પણી, મોદીનો પ્રહાર, પિત્રોડા ઘર ભેગા. સામ પિત્રોડાના વિવાદિત ટિપ્પણી બદલ વડાપ્રધાને તેલંગાણાની જાહેર સભામાં કોંગ્રેસને આડે હાથ લીધી છે. લિવ ઇન રિલેશનશીપ ભારતીય સંસ્કૃતિ માટે મોટું કલંક છે. છત્તીસગઢ હાઈકોર્ટ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. વડોદરા બેઠકમાં 61.59% મતદાન થયું. સૌથી વધુ 70.29% વાઘોડિયામાં કરવામાં આવ્યું છે. કલ્યાણરાયજી મંદિરમાંથી વન વિભાગ દ્વારા 5 પહાડી પોપટ કબજે કરવામાં આવ્યા છે. આજે ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. કોંગ્રેસને અદાણી અંબાણી પાસેથી કેટલું કાળું નાણું મળ્યું? મુખ્ય પ્રશ્નાર્થ ઊભો થયો છે. સહેજે ભૂલ કરી તો રામ મંદિર પર બાબરીનું નામનું તાળું મારી દેશે. સપા નેતાના નિવેદનથી અમિત શાહ ગિન્નાયા છે. પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરવાથી જ શરદ પવારના સંકેત સામે આવ્યા છે. સમામાં માથે બોટલ મૂકી ડાન્સ કરતા બુટલેગરનો એક વિડીયો વાયરલ થયો છે. ઈવીએમ આપણા બાપનું છે. ભાજપના નેતાના પુત્રે ગાળો ભાંડી બુથ કેપ્ચરિંગ કર્યું. 1996માં સૌથી વધુ 27 ઉમેદવારો છતાં મતદાન સૌથી નિરાશ, 31.31% જ રહ્યું હતું.